गुड मॉर्निंग अगियार धोरण बेसिक में आपनो हार्दिक स्वागत छे। बराबर छे, आगला लेक्चर में आपणे शुं भण्या था भाई? तो के वनस्पतिना भागो। बराबर, एमां शुं भण्या था? तो के मूळ, पछी तो के प्रकांड अने पर्ण। एमां मूळ अने प्रकांड विशे आपणे भणी गया था, અને આજે આપણે શું ભણવાનું છે? તો કે પર્ણ વિશે ભણવાનું છે। બરાબર છે, એટલે વનસ્પતિના ભાગો એમાં શું ભણશું આપણે? તો કે પર્ણ વિશે ભણશું। બરાબર છે, એટલે આજનો આપણો ટોપિક શું છે ભાઈ? તો કે પર્ણ। બરાબર છે, ગમે એ સજીવ છે, બરાબર છે, એમાં આપણે બે ભાગ પાડ્યા હતા, દાખલા તરીકે પ્રાણીઓ અને વનસ્પતિઓ। એમાં વનસ્પતિઓની વાત કરીએ તો વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા હોય એનું મુખ્ય કારણ છે પર્ણ। બરાબર છે, પર્ણ શું કામ ભાઈ? તો કે પર્ણ છે એમાં હરિત દ્રવ્ય આવેલું છે। બરાબર છે, શું આવેલું છે? હરિત દ્રવ્ય। હરિત દ્રવ્ય આવેલું હોવાને કારણે એમાં એક પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ। શું કહેવામાં આવે છે એને? પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણ એટલે શું ભાઈ? સૂર્ય પ્રકાશની હાજરીમાં ખોરાક બનવો। બરાબર, એને શું કહેવામાં આવે છે? પ્રકાશ સંશ્લેષણ। બરાબર છે, હરિત દ્રવ્ય આવેલું હોય એના કારણે જેમાં પ્રકાશ સંશ્લેષણ થાય। તો આજનો બીજો આપણો ટોપિક અત્યારે ભણશું શું છે? તો કે ભાઈ પહેલા આપણે ભણશું પર્ણના સામાન્ય કાર્યો। બરાબર છે, તો પર્ણના સામાન્ય કાર્યમાં શેનો સમાવેશ થાય છે? તો કે ભાઈ પર્ણના સામાન્ય કાર્ય, તો કે એક તો ખોરાક બનાવવો। ખોરાક શું કામ બનાવે એ આપણે કહી દીધું। બરાબર છે, પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં તમે સાતમા ધોરણ આઠમા ધોરણમાં ભણી જ ગયા છો। બરાબર છે, એક તો ખોરાક બનાવવો, પછી એનું બીજું કાર્ય શું છે ભાઈ? તો કે શ્વસનની ક્રિયા। શ્વસનની ક્રિયા ક્યાં થાય છે? તો કે પર્ણમાં। ખોરાક બનાવવાનું કાર્ય કેનું? પર્ણનું। પછી શ્વસનનું કાર્ય શેનું? તો કે પર્ણનું। તો પર્ણના બે સામાન્ય કાર્ય આપણે ભણ્યા, એક ખોરાક બનાવવો અને બીજો શ્વસનની ક્રિયા। બરાબર છે, ત્રીજું કાર્ય હું તમને જણાવું, બાષ્પોત સર્જન। બરાબર છે, બાષ્પોત સર્જન એટલે શું ભાઈ? તો કે વનસ્પતિ છે, દરેક વનસ્પતિ એ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે। બરાબર, આમાંનો અમુક ટકા ભાગ પાણી છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વપરાય છે, અને જે પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન વપરાતું નથી એટલે કે વધારાનું જે પાણી છે, હવે એના વિશે વાત કરું। વધારાનું પાણી હવાઈ અંગ, હવાઈ અંગ એટલે પર્ણ, વધારાનું પાણી હવાઈ અંગ દ્વારા વાતાવરણમાં ગુમાવવાની પ્રક્રિયાને બાષ્પોત સર્જન કહે છે। બરાબર છે, વનસ્પતિના હવાઈ અંગ એટલે કે પર્ણ દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને બાષ્પોત સર્જન કહે છે। બરાબર છે, તો પર્ણના સામાન્ય કાર્ય એમાં શેનો સમાવેશ થાય છે ભાઈ? ખોરાક બનાવવો, પછી શ્વસનની ક્રિયા કરવી। બરાબર છે, અને પછી શું છે? તો કે બાષ્પોત સર્જન દ્વારા પાણી ગુમાવવું। હવે વનસ્પતિ જ્યારે શ્વસનની ક્રિયા કરે છે ત્યારે શું કરે છે? તો કે ભાઈ શ્વસનની ક્રિયા દરમિયાન અહીંયા હું લખી શકું કે ઓક્સિજન ગ્રહણ કરે છે અને CO2 બહાર કાઢે છે, આપણી જેમ જ। બરાબર છે ને, કે શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનને ગ્રહણ કરે છે અને CO2 ને
बहार काढे छे, बराबर। बाष्पोत्सर्जन एटले तो के अहीं आपणे लखी शकीए वधारानुं पाणी गुमावानी प्रक्रिया, बराबर छे। खोराक बनावो तो खोराक बनावा माटे कई प्रक्रियानो भाग लिए छे? ई प्रकाश संश्लेषण, बराबर छे। हवे आ तो मैं तमने पर्णना सामान्य कार्य भणाव्या, बराबर छे। हवे आपणे अत्यारे विशिष्टमां भणशुं शुं? तो के भाई पर्णना विशिष्ट कार्य, बराबर छे। पर्णना विशिष्ट कार्य हूँ तमने अहीं भणावी दऊं, बराबर छे। अहीं लखू छुं पर्णना विशिष्ट कार्य। पर्णना सामान्य कार्य आपने खबर पड़ी गई, खोराक बनावो, पछी श्वसननी क्रिया अने बाष्पोत्सर्जन। हवे पर्णना आपणे शुं भणशुं भाई? तो के एना विशिष्ट कार्य भणवाना छे। पहला तो एक तो आवे छे खोराक संग्रह। हवे आगला लेक्चर में आपणे कीधुं तुं भाई खोराक संग्रह करवानुं मुख्य कार्य केनुं होय? तो के फळनुं। वनस्पतिमां खोराक संग्रह करवानुं मुख्य कार्य केनुं छे? फळनुं। पण अमुक वनस्पति एवी छे के जेमां खोराकनो संग्रह एना पर्णमां थाय छे। तो एवी बे वनस्पतिना नाम छे आपणी पासे कई कई? तो के भाई कोबीज अने डुंगळी। कोबीज अने डुंगळी एना पर्ण छे। ई केवा छे? तो के खोराक संग्रह करता पर्ण छे, बराबर छे। एमा पर्ण आजे कोबीज छे डुंगळी छे एमा खोराकनो संग्रह थाय छे। ज्यारे विकट परिस्थिति आवशे त्यारे ई पोते ई प्लांट ने ई छोड़ ने ई वृक्ष ने ई वनस्पति ने पोते खोराक आपे छे, बराबर। एटले खोराक संग्रह करता ई शुं छे? पर्ण छे। पछी आ सिवाय पर्ण छे ने ई एक वधारानुं कार्य करे छे रक्षण, बराबर छे। रक्षण शेमां आवे छे? तो के भाई केमां रक्षण करे छे खबर छे? फाफड़ा थोर में, फाफड़ो थोर हो पर्णनु एना कंटक में रूपांतर थयेलु छे। पर्णनु शेमां रूपांतर थयेलु छे? कंटक में। तो हवे कंटक शुं काम करशे? तो के एना छोड़ ने रक्षण आपशे। गाय बकरी भेंस जेवा जे घास खानारा वनस्पति खानारा जे प्राणीओ छे ए आवी वनस्पति ने खाई न जाय એટલા માટે, બરાબર, એનું આવા પ્રાણીઓથી રક્ષણ કરાવે છે। એટલે આ રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે? અહીંયા પર્ણ કરે છે, બરાબર। એટલે આ બધા કેવા થયા? તો કે ખોરાક રક્ષણ કરતા પર્ણ છે, બરાબર છે। આ સિવાય મેં તમને પ્રકાશ સંશ્લેષણ વિશે વાત કરી। તો કે પ્રકાશ સંશ્લેષણ હરિત દ્રવ્ય હોય તો થાય, બરાબર છે। આ હરિત દ્રવ્યનો બીજો શબ્દ હું તમને કહી દઉં, એને ક્લોરોફિલ કહેવામાં આવે છે, બરાબર છે। એટલે આપણે જે આગલા લેક્ચરમાં ભણ્યા હતા કે ભાઈ પર્ણના સામાન્ય કાર્ય અને પર્ણના વિશિષ્ટ કાર્ય, આગલા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? મૂળના સામાન્ય કાર્ય, મૂળના વિશિષ્ટ કાર્ય। પછી શું ભણ્યા બીજા લેક્ચરમાં આપણે? તો કે ભાઈ પ્રકાંડના સામાન્ય કાર્ય અને પ્રકાંડના વિશિષ્ટ કાર્ય। તો હવે આપણે શું ભણશું ભાઈ? તો પર્ણના સામાન્ય કાર્ય અને પર્ણના વિશિષ્ટ કાર્ય। પર્ણના સામાન્ય કાર્યમાં શેનો સમાવેશ થાય છે? ખોરાક બનાવવું, શ્વસનની ક્રિયા અને બાષ્પોત્સર્જન, આ પર્ણના સામાન્ય કાર્ય છે। પર્ણના વિશિષ્ટ કાર્ય ખોરાકનો સંગ્રહ કરવું અને રક્ષણ કરવું। હવે ખોરાકનો સંગ્રહ કરતા હોય એવા પર્ણ કેવી વનસ્પતિમાં હોય? કોબીજ અને ડુંગળી। અને રક્ષણ કરતા હોય એવા પર્ણ શેમાં હોય? તો કે ફાફડા થોરમાં, બરાબર છે। હવે આના વિશે કોઈ પણ
क्वेरी होय तो तमे मने आ नंबर पर पूछी सको छो।